નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું પ્રવીણ છતાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે અભ્યાસ કરીશું પ્રવૃત્તિ આઠ પોઈન્ટ ત્રણ તો એ પ્રવૃત્તિમાં આપણે જે છે એ જે તે તત્વની અથવા તો આપણને જે નિપજ મળે છે એની આપણે એસિડિકતા કે બેઝિકતા જે છે નક્કી કરવાની છે કે જે તે તત્વ જે છે એસિડ છે કે બેઝ તો એના પહેલાં આપણે થોડોક અભ્યાસ કરીએ કે એસિડ હોય તો કેવા લિટવસ પત્રને કેવું બનાવે તો સૌપ્રથમ આપણે જોઈએ કે જો લાલ પત્રને કેવું બનાવે બનાવે ભૂરું તો એ કેવું હોય બેઝ બરાબર આ તમારે યાદ રાખવાનું લાલને જો ભૂરું બનાવે તો એને કેવું કહેવાય બેઝ બરાબર એને યાદ રાખવા માટે એક રીત શોર્ટ રીત જે છે એ વાપરી છે કે લાભુ બેન બરાબર એટલે કે જો લાલને ભૂરું બનાવે તો કેવું હોય બેઝ આ તમારા નામ ઉપરથી યાદ રાખવાનું કે લાભુ એટલે કે લાલને ભૂરું બનાવે તો કેવું હોય બેઝ એ જ રીતે તમે જુઓ કે ભૂરાને જે છે એ લાલ બનાવે બરાબર તો એ કેવું હોય એસિડ એટલે કે ભૂલા એ બરાબર ભૂલા એ બરાબર કે ભૂરાને લાલ બનાવે તો કેવું હોય એસિડ તો એમાં તમને કીધું છે કે સૌ પ્રથમ મેગ્નેશિયમની પટ્ટી લો એને સળગાવો તો આપણે અગાઉ જોઈ ગયા તેમ કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવી એટલે કે ટુ એમજી વત્તા ઓટું તો આપણે શું બને ટુ એમજી ઓ એટલે કે મેગ્નેશિયમનો ઓક્સાઇડ હવે આ જે મેગ્નેશિયમનો ઓક્સાઇડ જે મળ્યો છે એ લાલને જેસી કેવું બનાવે છે ભૂરું એટલે કે લાલ ઇટમસપત્ર ને ભૂરું બનાવે છે તો એ કેવું કહેવાય બેઝ આ નામ આપણે યાદ રાખી નાખવાનું કે લાભુબેન લાલને ભૂરું બનાવે એટલે કેવું કહેવાય બેઝ હવે જો કે એમાં આપણે જો પાણી ઉમેરીએ બરાબર કે મેં પાણી ઉમેરનો જે આપણે નીપજ મળી નીપજ કઈ મળીએ આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એમાં પાણી એટલે કે તો આપણને શું મળે MgOH ટ્વાઇસ એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આ સમીકરણ સમતુલિત છે કે નહીં એ તમારે જાતે ચકાસવાનું છે બરાબર તમને ખ્યાલ આવી તો જવો જોઈએ કે કેટલા જે છે મેગ્નેશિયમ છે કેટલા ઓક્સિજન છે અને કેટલા હાઇડ્રોજન છે તો આ સમીકરણ સંતુલિત છે કે નહીં હવે જોઈએ આપણે કે સલ્ફરનો પાવડર જે છે એને આપણે શું કરવાનો છે સળગાવવાનો છે તો સલ્ફરના પાવડરને તમે સળગાવો બરાબર સલ્ફર વત્તા સળગાવો હવાની હાજરીમાં એટલે ઓક્સિજન તો શું બને એસો ટુ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ તો આ સલ્ફર ડાયોક્સાઇડ જે તમને મળે એ ભૂરાને કેવું બનાવે છે લાલ તો એ કેવો ગુણધર્મ ધરાવે છે એસિડિક બરાબર તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ કેવો ગુણધર્મ ધરાવે છે બેઝિક અને આ જે ગુણધર્મ ધરાવે છે કેવો ગુણધર્મ ધરાવે છે એસિડિક હવે જુઓ કે સલ્ફર ડાયોક્સાઇડ જે મળ્યો એમાં તમારે શું ઉમેરવાનું છે પાણી તો શું બને છે એચ ટુ એસો થ્રી બરોબર આ બંને નીપજ જે છે તમારે યાદ રાખવાની છે કે બંનેની ઉમેરતા જે છે એ શું મળે છે તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે તારણ જે છે એ શું કાઢી શકીએ મોટા ભાગની અધાતુઓ જ્યારે પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે બરાબર આપણને ખ્યાલ છે કે સલ્ફર જે છે એ કેવો છે અધાતુ છે તો સલ્ફર અધાતુ હોવાથી પાણીમાં જ્યારે ઓગળે ત્યારે જે છે એ શું ઉત્પન્ન કરે છે એસિડિક ઓક્સાઇડ જે છે ઉત્પન્ન કરે છે જ્યારે બીજી તરફ બરાબર મોટા ભાગની ધાતુઓ આપણે ખ્યાલ છે કે મેગ્નેશિયમ જે છે કેવી છે ધાતુ છે અને એને આપણે પાણીમાં જ્યારે ઓગાળીએ ને આપણે જે ટેસ્ટ કરીએ ત્યારે એ કેવો જેસી ઓક્સાઈડ આપે છે બેઝિક ઓક્સાઇડ આપે છે બરાબર આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે અધાતુ પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ આપે છે જ્યારે ધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે જે છે બેઝિક જેસી ઓક્સાઇડ જે છે એ આપે છે આના પછી જે તમને પ્રશ્નો આપ્યા છે બરોબર આ પ્રશ્નો તમારે જાતે તૈયાર કરવાના છે અને આ પ્રશ્નો સાવ સહેલા છે બરાબર જે મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યા એ જ પ્રશ્નો છે અને આ પ્રશ્નો તમારે જાતે તૈયાર જે છે કરવાના છે અને એક બુકમાં જે છે લખી રાખવાના છે હવે આપણે મળીશું આગળના વિડીયોમાં ધાતુઓના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને નમસ્કાર